નમસ્કાર સાથીઓ કોટડા ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જણાવી દઈએ કે બનાસકાંઠાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે આજ રોજ મેળો ભરાયો છે અને મેળાને લઈને અમારી સાથે એક અહીંયાના જે વ્યક્તિ છે અને વડીલ છે તેમની સાથે વાતચીત કરીશું કે કે આજે મેળાનું શું રહસ્ય છે અને કેવી રીતના ઇતિહાસ છે તે પૂરી માહિતી સાથે આપણને બતાવશે નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું માર નામભાઈ જી તો આ મેળાનું જે આ ખેરમાલ વાળો મેળો ભરાય છે તો આ મેળાનું શું રહસ્ય છે તે બતાવશો આમાં પહેલા જે ઇસ્ટેટ વખત જી આમાં એક સંત આવ્યા હતા મહારાજ એટલે એમાં દસ એક સાપરા હતા હતા અને મોટો જંગલ હતો તો તે વખત પાણીની અછત હતી તે અને આવી અને એમને વાતચીત કરેલી કે આ ગામમાં પાણી નથી તે નથી એવી વાત કરેલ એના પછી 1 સાત દિવસ બાદ પાછા એ મહારાજ આયા અને એમને પછી આ શિવલિંગ ની સ્થાપના હમ અહીંયા કરી અને પેલા જે વડીલ હતા એમને ઘેર જાય અને ભેગા કરીને વાત કહેલ કે ભાઈ તમે આ આનો રવિ ને સોમરે શૈત્રેમાં તમે મારા નામનો એના નામનો મેળો કરજો અને બાકી પોણી તમારે આ ગામમાં માસ રહેશે આ વાત અને અને એ મહારાજ જતા એમને પણ આ શિવલિંગ ની સ્થાપના કરેલ છે અમારા ગામની અંદર ખેરમાળ ગામની અંદર અને આના નામનો મેળો પણ બે દિવસ ભરવામાં આવે છે તો રમેશભાઈ આ જે મેળો છે તે આપણે કેટલા સમયથી તમે ઉજવણી કરો છો તે જણાવશો આ છે લગભગ ઇસ્ટેટી વખત ને રજવારી રજવારી રાજ વખત થી આ મેળો કરવામાં આવેલ છે તો આ મેળો કેટલા ગામના લોકો થઈ અને પછી ઉજવણી કરો છો તે અમો જે અમો કરવામાં આવે છે કે બારવાસ બેડા બોડિયાળા પછી ખંડોર ઉભરી ખેરાની ઉભરી દેરી સાયડા મોસલા અને ખેરમાળ આટલા ગામોની ઉજવણી કરવામાં આવતી છે તો આ જે મેળો કરવાથી લોકોને શું ફાયદો થાય તે જણાવશો હા લોકોને ફાયદો આ મેળામાં આવે છે અને મેળો કરી અને સંતોષથી જાય છે આ આ ગામમાં આવનાર વ્યક્તિઓનો બરાબર હા એ ફાયદો એમને પોતપોતાને ફાયદો થાય અને મેળો મંદિર છે મહાદેવનો એટલે એમના દર્શન બી કરવા આવે છે આવે છે બરાબર તો ખાસ શું ઇતિહાસ છે આ મેળાનો મેળો કરવો જરૂરી છે કે ન કરવો જોઈએ ના કરવો જરૂરી છે જરૂરી છે જરૂરી છે બરાબર તો આજે મેળાની અંદર નૃત્યો જેવા કે પછી ગીતો જેવા કોઈ પ્રોગ્રામ કે કોઈ માહિતી માટેના કોઈ સ્ટોલો લગાડવામાં આવ્યા છે કે પછી જે વેપારીઓ જે આજે વેપાર કરવા માટે આવ્યા છે તે જ જોવા મળે છે તો શું લોકોને સમજૂતી માટે અને લોકોને માહિતી માટે કોઈ સ્ટોલ લગાડવામાં આવ્યા છે કે શું તે જણાવ પહેલાં જે અહીંયા ગીતો ગાતા હતા એ રાત્રે બી ગીતો ગાતા હતા જે એમાં જે જૂની ઇતિહાસ પરમણ ગીતો છે એ મેળાના ગીતો ગાતા હતા એના પછી દિવસના ગીતો ગાતા હતા લોકો મેળ મેળમો તે પણ અમુક બાબત કે અન્ય થવાથી ઝઘડા થવાથી એ ગીતો અને ઢોલ વગાડતા એ કરવામાં આવશે બંધ બરાબર તો આ જે મેળાની ઉજવણી કરવા માટે કેટલા સમયથી તમે આ જે પ્રોગ્રામનું આયોજન કરતા હોવ છો તે જણાવશો એ અમે અમે આ તારીખ આવે મેળાની ક્ષૈત્રમાં એટલે પછી અમે આગળથી પાંચ દિવસ પહેલા એનો વાતચીત કરી અને ગામના ભાઈઓ બંદોબસ્ત કરીને આપણા લગતા પોલીસ ને પછી જાણ કરીએ આ મેળા બાબત લિખિત આપીએ તો આ મેળા બાબતે હિફાજત માટે બધા લોકોને સુરક્ષા માટે શું પોલીસ પણ આવે છે પોલીસ પણ આવે છે બરાબર ડીએસપી સુધી જાણ કરીએ બરાબર ડીએસપી સુધી જાણ કરીએ લેખિત આપીએ અમારા રોડ ના નજીક પીઆઈ ને આપીએ એટલે એ આગળ આપે અને બંદોબસ્ત એ પણ આઠ થી પાંચ વાગ્યા સુધી એ આવી શકે અને મેળા ની રક્ષણ કરી શકે તો રમેશભાઈ જે કોરોના નો સમય હતો બે વર્ષ બાદ આ મેળો ભરાય છે તો તમને કેવું લાગે છે આ મેળો ભરાવાથી કેવી ખુશી સંતોષ થાય છે અરે સાહેબ બહુ સંતોષ થાય છે ને કોરોના સમયમાં આખા ઇન્ડિયામાં મેળા બંધ હતા તે તમામને બંધ કરવામાં આવ્યા જી જી હા તે બંધ કર્યા અને આ વખત ચાલુ થયા શિવરાત્રી થી એટલે શિવરાત્રી કરી અને પછી આ મેળો કર્યો તો દોસ્તો તમે જોયું કે કોરડા ટાઈમ્સના જરિયે તો ખરેખર આ વિડીયો લોકો તક પહોંચાડો અને લોકો પણ જાણે ખેરમાળનો શું ઇતિહાસ છે મેળો કરવાનો તે જાણી શકાય તો દોસ્તો આજના ખાસ રિપોર્ટ સાથે હું છું રિપોર્ટર પ્રકાશ ડામોર નમસ્કાર